નવી વાત સાથે હું કિસ્મત ફરીથી હાજર થઈ ગયો છું તમારી સાથે. આજે વાત જાણે એમ છે કે ગેસના સિલિન્ડર, જે એલપીજી ગેસના સિલિન્ડર આવે છે તેના પર સબસિડી મળતી હોય છે. ધારો કે 800 રૂપિયાનો બાટલો આવતો હોય, ધારો કે તે તો 150-200 રૂપિયા તેના પર સબસિડી આવતી હોય છે, અને તે સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા બેંકના એકાઉન્ટમાં તરત જ જમા થતી હોય છે. પરંતુ જ્યારે ભાવ વધઘટ થતા હોય છે ત્યારે સબસિડીના ભાવમાં પણ વધઘટ થતા હોય છે. પરંતુ એવું તો નથી બન્યું ક્યારેય કે સબસિડી સાવ શૂન્ય કરી દેવામાં આવેલી હોય, પરંતુ આ જ વખતે આ લોકડાઉનના સમયમાં સરકાર દ્વારા સબસિડી શૂન્ય કરી દેવામાં આવેલી છે. એટલે કે બાટલો જે ભાવમાં મળે છે તે જ ભાવમાં આપવાનો, તે જ ભાવના પૈસા આપવાના, અને પાછળથી કોઈ પણ પ્રકારની સબસિડી નહીં મળે. તો આ પ્રકારની આખી ઘટના છે. આજે અમે તમારી સાથે આ આખી ઘટના લઈને હાજર થઈ ગયા છીએ. પરંતુ આમાં બધા ઘણા બધા પાસાઓ છે, જેમ કે રાજકોટના જિલ્લાના જોઈએ તો આપણે પુરવઠાના જે અધિકારી છે મુખ્ય, તેની સાથે પણ હમણાં વાત કરેલી છે. લોકો પાસેથી, જે લોકો અત્યારે સિલિન્ડર યુઝ કરે છે, સિલિન્ડરનો બાટલો, આ બાટલો યુઝ કરે છે એલપીજીનો, તેની સાથે પણ હમણાં વાત કરેલી છે કે તેને કઈ રીતના પ્રશ્નો છે. જ્યારે તે લોકો કોઈ એજન્સીમાંથી બાટલો મગાવતા હોય છે તો તે લોકોને કઈ પ્રકારનો પ્રશ્ન છે, આ પ્રકારની આખી વાતચીત અમે તેની સાથે કરેલી છે અને આ આખા દ્રશ્યો અમે તમને બતાવવાના છીએ. સૌથી પહેલાં અમે તમને એ વાત જણાવવાના છીએ કે લોકોને શું પ્રશ્ન છે. લોકોને સબસિડી જમા નથી થતી ત્યારે લોકો શું કહે છે, લોકોને કઈ પ્રકારના પ્રશ્નો છે, આ પ્રશ્નો અમે જે લોકો અત્યારે બાટલો યુઝ કરે છે, બાટલાનો ઉપયોગ કરે છે, તેને પૂછેલા છે. તો આ પ્રશ્નો તેના છે, જુઓ. મારું નામ અતુલભાઈ અમૃતભાઈ સીતાપરા. અને શું ધંધો કરો છો? મારે ફેબ્રિકેશનનું છે, મજૂરી કામ કરું છું. જી, આ એવું જાણવા મળેલું છે કે થોડા સમય થયા, લોકડાઉન પછી થયા એવા સમય થયા, કે સબસિડી જે ગેસ સિલિન્ડર ઉપર મળતી હતી તે આવેલી છે કે નથી આવેલી? નથી, છેલ્લી 3 મહિનામાં આવી હતી, તે પછીથી બંધ થઈ ગઈ છે. તો આની કોઈ તમે ક્યાંય જાણ કરી છે, પૂછપરછ કરી છે? આમાં અમારે ક્યાં જવું, પૂછવા જાય તો કોઈ અમને જવાબ, વ્યવસ્થિત જવાબ મળતો નથી. બરાબર. આ કેટલો સમય થયા બંધ થઈ ગયું? આ લોકડાઉન થયું ત્યારનું. અને જે પહેલા સબસિડી આવતી હતી ત્યારે શું ભાવ હતા એવું કઈ? ત્યારે આમાં 600 રૂપિયા આવ્યો, પછી એવા મોબાઈલમાં મેસેજ આવી જતો કે આમાં તમારે 150 જમા થયા કે 75 જમા થયા, એવું જે કોઈ એવા મેસેજ આવી જતા, અને બેને 2 મહિના આપણે એન્ટ્રી મરવા જઈએ ત્યારે એન્ટ્રી એની આવી જતી. બરાબર. તો સરકાર દ્વારા એવું કહે છે અત્યારે કે સબસિડી શૂન્ય કરવામાં આવેલી છે, પહેલા જે ભાવ હતા એમાંથી ડાયરેક્ટ ભાવ ઘટાડીને 600 રૂપિયા કરી નાખેલા છે, તેના પર તમે શું કહો છો? અત્યારે અમે તો એવું કહીએ કે ત્યાં જો લોકો 600 રૂપિયા અત્યારે લે છે તો આમાં અત્યારે ભાવ વધારો હોય એવું શક્ય છે, કારણ કે આમાં જેથી સબસિડી જમા થતી તેથી 500 રૂપિયામાં બાટલો આવતો હતો, ત્યારે ભાવ વધારો અત્યારે થયો તે લોકો અત્યારે કંઈ એમ કહેતા નથી, અને એમ કહે છે કે અત્યારે 600 રૂપિયા લઈ છે તેની અમે અત્યારે સબસિડી તમારી જમા નથી થતી, બરાબર, એમ કહેવા માગે એ લોકો. બરાબર. તો હવે બીજા ભાઈ છે તેની સાથે વાત કરીએ આપણે, કે જી તમારે સબસિડી કેટલો સમય થયા જમા નથી થઈ? મેં એન્ટ્રી હમણાં કરાવી નથી એટલે ખ્યાલ નથી મને એમ. હા, તો તમારે સબસિડી પહેલા જમા થતી હતી? હા, પહેલા થતી. બરાબર. ત્યારે બાટલાના ભાવ શું હાલતા હતા? એ બસ આ જે હાલતા હતા એ જ 600-650 રૂપિયા. બરાબર. તો હવે બીજા ભાઈ છે તેની સાથે વાત કરીએ, કે સબસિડી જે સરકાર દ્વારા એવું કહે છે કે સબસિડી બંધ કરવામાં આવેલી છે, શૂન્ય કરી દેવામાં આવેલી છે, ઘણી એવી ખાનગી કંપનીઓ છે કે તેલની નેની પ્રોડક્ટ છે જેને બહાર વેચવી પડી છે, એટલા માટે સબસિડી બંધ કરી દે છે, શૂન્ય કરી દેવામાં આવેલી છે, તેના પર તમે શું કહો છો? સબસિડી પહેલા આપતા અત્યારે બંધ કરી દીધી છે એમ. તો તમે આની કોઈ જાણ કરી છે કે નહીં? બરાબર. તો આની જાણ શું કામ નથી કરી તમે? નથી કરી એટલે જે લોકડાઉન ના હિસાબે નથી કરી. બરાબર છે. ઠીક છે. તમારા જે કોઈ ગેસના એજન્સી વાળા જે તમારે અહીંયા બાટલો આપવા આવે છે તમે એની સાથે કોઈ પૂછપરછ કરી? નહીં. તમે કોઈ એની સાથે પૂછપરછ કરી છે? પૂછપરછ તો આપણે એને કહે એટલે એમ કહે ભાઈ ઉપરથી સબસિડી અત્યારે બંધ થઈ ગઈ છે એટલે અત્યારે 600 રૂપિયા ભાવ લેવામાં આવશે. પહેલી ફેર મારે જયારે લોકડાઉનમાં 3 મહિનામાં જે આવ્યો હતો બાટલો તે પછી જે બોટલ અત્યારે 700 રૂપિયા લીધેલા હતા, તો 700 લીધા તો એમાંય કોઈ સબસિડી એમાં જમા નથી થઈ, તે પછી 600 લીધા, તો 700 લીધા એમાંથી હો તો અમારા અત્યારે ચવાઈ ગયા ને, તો એ તો અમારા 100 રૂપિયા અમારા આવવું જોઈએ ને એમાં સબસિડીમાં. રસીદ હાજર છે જે પહેલા અત્યારે 7મા મહિનામાં કે અગાઉના? આ 2જા મહિનામાં આવેલી છે એની રસીદ છે મારી પાસે. હવે આ 788 રૂપિયા લે છે રસીદ. આ રસીદ છે જેની કે જેના ભાવ બતાવે છે 788 રૂપિયા અને 3જા મહિનાની છે. તો આમાં કોઈ સબસિડી જમા થઈ છે કોઈ?
એટલે એનું મેં અત્યારે એન્ટ્રી નથી કરાવી, એમાં ટૂંકમાં જમા થઈ હશે, પણ તે પછીથી કઈ મારા એન્ટ્રી નથી થઈ. મારા એટલે તમે બાટલો લીધો છે એની છે હાજર? હા યાર, એ બધી મારી પાસે અત્યારે રસીદ છે. 692 રૂપિયા પેલી 788 રૂપિયાની બાટલો બોટલ હતી, તે પછી ની આ રહી 692 રૂપિયા છે. 727 રૂપિયાની બોટલ હતી એવડી, બરાબર 692 વાળી. એટલે તમે કોઈ બાટલો લીધો છે? પછી 570 રૂપિયાની એવી હતી, એટલે 600 રૂપિયા જ લે છે પૂરા. બરાબર, અત્યારે 600 રૂપિયા લીધા. ભાઈ આ 600 રૂપિયા વાળી, 663 રૂપિયા. આપણે બહારથી બોટલ ના ભાવ પૂરા લે છે. નરેન્દ્રભાઈ મોદી એમ કે છે કે ઉજ્જવલા વાળાને અમે અત્યારે બાટલા એમને આપી છીએ, 100-100 રૂપિયામાં બાટલા એને બધા ફ્રીમાં આપે. અમારી પાસેથી 100 રૂપિયા બોટલનો ભાવ વધારે લેવો છે, એ લોકોને ફ્રી 100-100 રૂપિયામાં બોટલ કેમ મળે છે? તો આ હતી લોકોના પ્રશ્નની વાત, કે લોકોને કઈ પ્રકારના પ્રશ્નો અત્યારે ઉદ્ભવી રહ્યા છે. તો આ જ પ્રશ્ન લઈને અમે રાજકોટમાં કલેક્ટર ઓફિસ પાસે, કલેક્ટર ઓફિસમાં જે પુરવઠા વિભાગના અધિકારી છે તેની પાસે અમે પ્રશ્ન લઈને ગયા અને આ પ્રશ્ન તેની સામે અમે રજૂ કર્યા. તો તે લોકો દ્વારા તો એક પ્રકારનો એવો જવાબ મળ્યો અમને કે તે લોકોને આ કોઈ વાતની ખ્યાલ જ નથી. હવે તમે વિચારો તો ખરા કે જ્યારે સબસિડી આમ તો નાની રકમ છે, પરંતુ જો કોઈ નાના પરિવાર, નાના ઘરના માણસો હોય તેના માટે કોઈ સબસિડી નાની વાત ના કહેવાય. કારણ કે તે લોકોનું આખું બજેટ તેના પર ચાલતું હોય છે, આખા મહિનાની ખરીદીનું હોય છે કે પછી સેવિંગ તે કરતા હોય છે તેના પર આખું ચાલતું હોય છે. જો માન્ય આપણે જોઈએ તો 200 રૂપિયા સબસિડી જોઈએ તો દર મહિને 200-200 રૂપિયાને જો કોઈ વધારે એક ઘરમાં કોઈ વધારે વ્યક્તિ રહેતા હોય, ધારો કે 5-6 વ્યક્તિ રહેતા હોય, તો સામાન્ય રીતે બાટલો સિલિન્ડર 20 દિવસમાં પૂરો થઈ જાય. તો દર 20 દિવસે 200 રૂપિયા તમે બાદ કરો તો તમે વિચારો તો ખરા, એક મહિનામાં લગભગ 300-350 રૂપિયા જેવું થયું. તો આ વાત અમે આખી પુરવઠા વિભાગના જે અધિકારી છે તેની સાથે કરી. તો તે લોકોને આ કોઈ વાતને ખ્યાલ જ નથી. તો અમે તમને જણાવ્યું કે જૈનક મેડમ છે તેની સાથે અમે વાત કરીને જાણ્યું કે મેડમ આના પર તમે કશું કાંઈ બોલી શકો, તો તે બોલવાની પણ અમને ના પાડી દીધી કે તે લોકો કાંઈ બોલી પણ ના શકે. તો આ હતી આખી આજની વાત કે કઈ રીતે તે લોકો દ્વારા અત્યારે આવી એક પ્રકારનું માળખું રચવામાં આવેલું છે કે જ્યારે એક પ્રકારે વાત કરીએ તો સરકાર દ્વારા અત્યારે ઘઉં હોય, ચોખા હોય, દાળ હોય, ખાંડ હોય, આ પ્રકારનું રાશન આપવામાં આવે છે અને ફ્રી આપવામાં આવે છે. પણ બીજી બાજુ જોઈએ તો કે બાટલા ઉપરની જે સબસિડી છે તે તો કેન્સલ કરી નાખવામાં આવેલી છે. તો લોકોને સેવિંગ કઈ પ્રકારે થયું? જે લોકો બાટલાની સેવિંગ હતી તે પ્રકારનું તો તેને રાશન આપવામાં આવેલું છે. તો આ હતી આખી વાત. અને જ્યારે બાટલો કોઈ એજન્સીમાંથી કોઈના ઘરે આવે છે તો એજન્સીના જે અધિકારી છે તેની સાથે પણ અમે વાત કરી કે લોકોને કઈ પ્રકારના પ્રશ્નો કોઈ મૂંઝવે છે, કે લોકોને જ્યારે કોઈ બાટલો આપવા જાય છે કોઈના ઘરે તો ત્યારે લોકો તેમને શું પ્રશ્ન પૂછે છે, કે પછી એજન્સી પર પ્રશ્ન કોઈ પૂછે છે ફોન કરીને તો તે લોકો શું જવાબ આપે છે? જુઓ તે શું કહે છે. હા, ઘણા બધા ગ્રાહકો ખાતામાં રેગ્યુલર જે જોતા હોય એને સબસિડી જમા નથી થઈ એવું જાણવા મળે એટલે અહીં પૂછપરછ પટાવતા હોય છે. એપ્રિલ પછી કોઈના ખાતામાં સબસિડી જમા આવતી નથી, એનું ચોક્કસ કારણ તો અમારી પાસે પણ કંઈ નથી. એને તમને માહિતી અમારી ઓઇલ કંપની અથવા તો પેમેન્ટ સબસિડી ક્રેડિટ આપવાનું જે કામ છે એ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનું છે, એનું માટે યોગ્ય જવાબ. અમે ના, અમારી પાસે કોઈ વિગત આવેલી નથી, અમને કોઈ સ્પષ્ટતા પણ મળેલી નથી એની. અમે પણ ગ્રાહકોને એમ કહી છીએ કે અમારા સુધી કોઈ વિગતો આવી નથી, આવશે તો અમે તમને જાણ કરશું. તમે વાત સાંભળી કે આજે અહીં રાજકોટમાં કે પછી અન્ય બાજુના વિસ્તારોમાં જે આપે છે બાટલાઓની ગેસના સિલિન્ડરનો સપ્લાય કરે છે સત્યજીત ગેસ, જેનું નામ તો તમે સાંભળેલું જ હશે, અને તેના એક અધિકારી હતા તેની વાત હતી કે તે લોકો અત્યારે શું જવાબ આપે છે તેઓને પણ ખ્યાલ નથી. જો કે આમ તો કે લોકોને પણ શું જવાબ આપવો, કારણ કે તેની પાસે પણ કોઈ પરિપત્ર આવેલો નથી. જો કે તે તો એક ખાલી ડિસ્ટ્રીબ્યુટર છે કે ખાલી ડિસ્ટ્રીબ્યુટ કરે છે, સિલિન્ડરને બીજા સુધી પહોંચાડવાનું કામ કરે છે, છતાં લોકો તો ત્યાં જ પૂછવાના છે. લોકોને આમ તો ખબર નથી કે ક્યાં અમારે પ્રશ્ન કરવો, જેથી લોકો જે બાટલા દેવા ઘરે આવે છે તેને પ્રશ્ન પૂછે છે અને તેના દ્વારા અત્યારે આ પ્રકારનો જવાબ આપવામાં આવતો હતો તે તમે જાણ્યું. તો આ હતી આખી વાત કે જે સિલિન્ડર, જે ગેસનો સિલિન્ડર, એલપીજી ગેસનો સિલિન્ડર છે
તેના પર જે સબસિડી મળતી હતી તે સબસિડી હવે બંધ કરી દેવામાં આવેલી છે। અને આ હતી આખી વાત કે શું તે લોકો છે કરે છે અત્યારે। તેના પરનો હજી એક પરિપત્ર પણ છે જે સરકારે ઓનલાઈન મૂકેલું છે, ઓનલાઈન એક મેસેજ મૂકેલો છે કે 27-3 આ પ્રશ્ન આ એક મૂકેલો છે પરિપત્ર। અને તેમાં લખેલું છે એવું કે બીજી કંપનીઓને તેલની ને એની પેદાશ આપી પડી હતી એના માટે અત્યારે સબસિડી શૂન્ય કરવામાં આવેલી છે। તો આ પ્રકારનું હતું, પણ આમાં પ્રશ્ન મુખ્ય તો વાતનો એ છે કે જ્યારે આ રીતનું કોઈ કામ કરે છે સરકાર, જો કેન્દ્ર સરકારમાંથી આ પ્રકારની સબસિડી આવે છે, તો કેન્દ્ર સરકાર જો જ્યારે આ પ્રકારનું કામ કરે છે કે સબસિડી બંધ કરી દે છે તો પછી કોઈને જાણ કેમ ન કરી? રાજકોટ જિલ્લાના પુરવઠાના જે અધિકારી છે તેની સાથે પણ વાત કરી, તે પણ તેને પણ કશું નથી ખબર। ત્યારે લોકો સાથે વાત કરી તો લોકોને પણ નથી ખબર। તો આ પ્રકારની આખી ઘટના હતી કે લોકો સુધી આ વાત શા માટે નથી પહોંચાડવામાં આવેલી જેથી લોકો જાગૃત થાય અને લોકોને પણ ખ્યાલ આવે કે અત્યારે સબસિડી બંધ કરી દેવામાં આવેલી છે। જ્યારે એક પ્રકારનું એવું કહેવામાં આવેલું છે કે પહેલાં જ્યારે 800 કે 700 રૂપિયાનો બાટલો આવતો હતો અને ત્યારે 100 કે 150 રૂપિયા 200 રૂપિયા જેટલી સબસિડી આપવામાં આવતી હતી, પરંતુ તે બધું જ હટાવીને સબસિડી નામે બધું હટાવીને અત્યારે 600 રૂપિયા બાટલાના કરવામાં આવેલા છે। એટલે આ હતી આખી વાત। પણ 2019માં એક વખત 600 રૂપિયા બાટલાના ભાવ પણ થયેલા હતા અને ત્યારે પણ સબસિડી મળતી જ હતી, તો ત્યારે 600 રૂપિયામાં સબસિડી મળતી હતી, પરંતુ અત્યારે સબસિડી બંધ કરી દીધેલી છે, જેનો આ એક લોકો પણ પ્રશ્ન છે, લોકોના મનમાં પણ પ્રશ્ન છે અત્યારે કે આ પ્રકારની કાર્યવાહી શું કામ કરવામાં આવે છે તેના પર। જ્યારે એક પ્રકારે રાશન ફ્રીમાં આપવામાં આવે છે અને એક પ્રકારે જોઈએ તો બાટલા પરની જે સબસિડી છે તે બંધ કરી દેવામાં આવેલી છે, તો આવું શા માટે કરવામાં આવેલું છે અને આવું કેટલો સમય કરવામાં આવેલું છે તે પણ પ્રશ્ન છે આપણી સમક્ષ કે ક્યાં સુધી લોકોને સબસિડી નહીં મળે। તો આ હતી આખી વાત અને આખી રજૂઆત જે અમે તમારા સમક્ષ મૂકી છે। તો આને એટલું શેર કરજો કે બધા સુધી પણ આ માહિતી પહોંચે અને બધાને ખ્યાલ આવે કે જે લોકો અત્યારે બેંકમાં પૂછપરછ ઘણા કરવા જતા હોય છે, એક નિયમ એવો છે કે સબસિડી જો જમા ન થાય તો બેંકમાં પૂછપરછ કરવા જતા હોય છે અને બેંકમાં સ્ટેટમેન્ટ કઢાવતા હોય છે, પાસબુકમાં એન્ટ્રી કરાવતા હોય છે, તો તે પણ લોકો અત્યારે ધક્કા ન ખાય, કારણ કે સબસિડી લોકડાઉનના સમયથી બંધ જ કરી દેવામાં આવેલી છે અને બાટલાના ભાવમાં પણ ઘટાડો એક પ્રકારે કરી દેવામાં આવેલો છે। પણ પ્રશ્ન એ છે કે લોકો સુધી આ વાત કેમ નથી પહોંચી? તો આ હતી આખી વાત અને બાટલા પરની જે સબસિડી બંધ કરી દીધેલી છે આ હતી આખી તેની રચના। તો ફરીથી મળીશું કોઈક નવા વિષય સાથે કે કોઈક નવી વાત સાથે, ત્યાં સુધી આને એટલું શેર કરજો કે બધા સુધી પહોંચે અને બધાને ખ્યાલ આવે કે સબસિડી અત્યારે બંધ કરી દેવામાં આવેલી છે। કેમેરામેન જીતુ સાથે કિસ્મત, ગુજરાત મિરર, રાજકોટ।